હરિમ તત્સ આ જગતની અંદર પ્રાણ ચિકિત્સા પ્રાણ વિનિમય લોકોને ધીરે 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 મગજમાં ઉતરતો આવ્યો છે સમજાતો આવ્યો છે અને પ્રાણ ચિકિત્સા કોણ કરી શકે જે પૂર્વનો યોગી હોય જેના શરીરમાંથી જે વાઇબ્રેશન બહાર પડે છે આ વાઇબ્રેશન સીધા જવા જોઈએ નહીં તો લગભગ પંચાણું ટકા માણસો એવા છે કે જેના વાઇબ્રેશન અંદરની બાજુ વળે છે અને અંદરની બાજુ જેના વાઇબ્રેશન વળતા હોય એ પ્રાણચિકિત્સા કરવા પ્રયત્ન કરે કાંઈ ફેર નથી પડવાનું કાંઈ નથી થવાનું પણ જેના વેવ સીધા જાય કા તમે કોઈ સાધના કરતા હો સાધનાને આધારે તમારા વેવ સીધા જાય અને સાધનાને આધારે જ્યારે વેવ સીધા જાય ત્યારે સામાનુ દર્દ તમને મળે છે અને તમારો ચોખ્ખો પ્રાણ એના શરીરમાં જાય છે અને એ દર્દ મુક્ત થઈ જાય છે એને શરીરની જે તકલીફ છે બધી નીકળી જાય છે પણ તમારે આ દર્દ ભોગવવું પડે તો એમ એના માટેનો શું ઉપાય છે કે આ દર્દ ન ભોગવવું પડે એટલા માટે યોગ્ય ઘણી ટેકનિકો બતાવે છે પહેલી ટેકનિક તો એ છે કે હાથ ઘસીને છટકોરી નાખો જો તમે સીટિંગ આપતા હો તો સિટિંગ આપતા પહેલાં તમારા હાથની પરિસ્થિતિ જોઈ લો કે કેવા છે કેટલો વજનદાર છે અને પછી તમે સિટિંગ આપો સિટિંગ આપવા પછી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ હાથ છે ને એ પેલા કરતાં ભારે થઈ ગયા છે અને હાથ જે પેલા કરતાં ભારે થયા ને એને તમે બરાબર જોઈ લ્યો અને નક્કી કરો પછી સિટિંગ આપ્યા પછી હાથ જુઓ અને નક્કી કરો કે શું પરિસ્થિતિ છે અને હાથ પગ પછી ધોવો અને હાથ પગ ધોઈને નક્કી કરો કે પહેલાં જેવા હાથ હલકા હતા એટલા હલકા થઈ ગયા છે જો એટલા હાથ હલકા થઈ ગયા હોય તો તમારે સમજવાનું કે હવે સિટિંગ બરાબર તમારા શરીરમાં જે રોગ આવ્યો છે એનો એ રોગ બહાર નીકળી જ ગયો છે પણ જો હાથ પગ ભારે હોય તો સમજવાનું હજી રોગ નીકળ્યો નથી અને રોગ નથી નીકળ્યો તો વધુ હાથ પગ ધોઈ નાખવા જોઈએ અને બને તો ગરમ પાણીથી ધોવા જોઈએ અથવા વધુ તમને રોગ લાગતો હોય તો એક કિલો સોડા અને એક કિલો મીઠું ઉપયોગ કરી અને તમારે હાથ સાફસુફ નાઈ લેવું જોઈએ અને તમે જો નાઈ લો તો આ રોગ નીકળી જાય છે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આ સ્થૂળ શરીર પછીનું બીજું શરીર છે પ્રાણ શરીર અને એ પ્રાણ શરીર ની અંદર જ્યારે રોગ આવે છે તો એને કાઢવા માટેની યોગની પાસે અનેક ટેકનિકો છે અને ગુરુઓ પ્રાણ ચિકિત્સા જ્યારે શીખવે છે ત્યારે એ શું કરે છે આ બધી ટેકનિકો સમજાવતા હોય છે એટલે આજના જમાની અંદર આ એકવીસમી સદી છે ને એ પ્રાણની સદી છે અને આ એકવીસમી સદીની અંદર પ્રાણ ખૂબ ડેવલપ થવાનો છે અને પ્રાણ વિશેને લાખોની સંખ્યામાં સાધકો તૈયાર થવાના છે અને લોકોનું થાય એટલું ખૂબ અને ખૂબ ભલું કરવાનો છે હરિ ઓમ તત્સત